નમસ્તે નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં છો ને આજે ધોરણ અગિયાર કેમેસ્ટ્રીની અંદર ચેપ્ટર નંબર આઠ કે જેનું નામ છે રેડોક્સ પ્રક્રિયા એની આપણે આજે ચર્ચા કરવાની છે આજે આપણે જોશું રેડોક્સ પ્રક્રિયાનો ચીરસંમત જે ખ્યાલ છે રેડોક્સ પ્રક્રિયા કોને કહેવામાં આવે છે રેડોક્સની અંદર ઓક્સિડેશન આપણે કેવી રીતે ઓળખી શકીએ રિડક્શન કેવી રીતે ઓળખી શકીએ એની આપણે ચર્ચા કરવાની છે અને આ આપણા ચેપ્ટરનો પહેલો વિડિયો છે તો રેડોક્સ પ્રક્રિયાની અંદર જે જગ્યાએ હંમેશા ઓક્સિડેશનની પ્રક્રિયા થતી હોય ને ત્યાં એની સાથે સાથે હંમેશા રિડક્શન થતું જોઈએ ઓક્સિડેશન ક્યારેય એકલું ના હોય કે રિડક્શન એકલું ના હોય ઓક્સિડેશન થતું હોય એટલે એની સાથે સાથે હંમેશા રિડક્શન થતું હોય માટે રસાયણ વિજ્ઞાનની અંદર આ જે રેડોક્સ પ્રણાલી છે એ રેડોક્સ પ્રણાલીના અભ્યાસનું વિજ્ઞાન છે રેડોક્સ કેમ કીધું તો રેડોક્સ કીધું એની પાછળનું કારણ પણ સિમ્પલ છે રેડોક્સ કહેવા પાછળનું કારણ આમ છે રેડોક્સ આ થઈ ગયું રિડક્શન અને ઓક્સિડેશન આમાંથી આટલું લીધું અને આમાંથી આટલું લીધું એલા થઈ ગયું રેડોક્સ તો રિડક્શન અને ઓક્સિડેશન આ બંનેના સમન્વયથી આ શબ્દ મેળવેલો છે રેડોક્સ કારણ કે રિડક્શન થતું હોય તો એની સાથે સાથે ઓક્સિડેશન થતું જ હોય ઓકે રસાયણ વિજ્ઞાન આપણે કોને કહીએ છીએ તો વિભિન્ન પ્રકારના જે પદાર્થ છે એ પદાર્થના અભ્યાસને અથવા તો એક પદાર્થમાંથી જે બીજા પદાર્થનું રૂપાંતરણ થતું હોય એ રૂપાંતરણના અભ્યાસને આપણે રસાયણ વિજ્ઞાન કહીએ છીએ યાની રસાયણ વિજ્ઞાન એટલે વિભિન્ન પ્રકારના પદાર્થોનો અભ્યાસ જુદા જુદા જે પદાર્થો છે એ પદાર્થનો અભ્યાસ કરવાનો એ પદાર્થનો અભ્યાસ કરો એટલે રસાયણ વિજ્ઞાન કહેવાય અથવા તો એક પદાર્થ છે એ પદાર્થને તમે બીજા પદાર્થની અંદર રૂપાંતરિત કરવો હોય તો કેવી રીતે તમે રૂપાંતરિત કરી શકો એનો જે અભ્યાસ છે એ અભ્યાસને પણ આપણે રસાયણ વિજ્ઞાન કહીએ છીએ આ રસાયણ વિજ્ઞાનના રૂપાંતરણની ઘણી બધી વિવિધ પ્રક્રિયાઓ હોય છે અને આમાં જે જુદી જુદી પ્રક્રિયાઓ છે એમાંની એક પ્રક્રિયા યાની રેડોક્ષ પ્રક્રિયાઓ માત્ર રેડોક્ષ એક જ ન હોય ઘણી બધી પ્રક્રિયાઓ હોય પણ એમાંની એક પ્રક્રિયા એટલે રેડોક્ષ પ્રક્રિયા કેટલાય પ્રકારના ભૌતિક અને જૈવિક જે પરિઘટનાઓ થતી હોય પ્રક્રિયાઓ થતા હોય રૂપાંતરણો થતા હોય એ રૂપાંતરણો આ રેડોક્સ પ્રક્રિયા સાથે સંબંધિત હોય છે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાઓનો વ્યાપક રીતે ઔષધીય વિજ્ઞાનની અંદર આપણે ઉપયોગ કરીએ છીએ જીવ કરીએ છીએ ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ એનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ ધાતુ વિજ્ઞાનની અંદર પણ આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ કૃષિ વિજ્ઞાનની અંદર પણ આ રેડોક્સ પ્રક્રિયાઓનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ તો આવા દરેક ક્ષેત્રોની અંદર ક્યાંક ને ક્યાંક રેડોક્સ પ્રક્રિયા એની સાથે સંકળાયેલી હોય આમ તે ખૂબ મહત્વની પ્રક્રિયા છે અને તેનો ઉપયોગ બીજા કેટલાય ક્ષેત્રોની અંદર થતો હોય દાખલા તરીકે કે આપણે ઘરેલું વપરાશની અંદર જે લેતા હોય અથવા પરિવહનની અંદર અથવા તો વ્યવસાયિક ક્ષેત્રોએ અનેક પ્રકારના ઇંધણનું આપણે દહન કરતા હોય તો આજે પછી ઘરે આપણે જે બળતણ વાપરતા હોય એમાં તમે માનો કે ઘરે કેરોસીન વાપરતા હોય એલપીજી વાપરતા હોય પીએનજી વાપરતા હોય જે વાપરતા હોય એ કોઈ પણ પ્રકારનું બર્તન લાકડું કોલસો કોઈ પણ ઉપયોગ કરો છો તે રેડોક્સ પ્રક્રિયા સાથે સંબંધિત છે કારની અંદર પેટ્રોલનું દહન થાય છે બસની અંદર ડીઝલનું દહન થાય છે તો આ બધા પણ રેડોક્સ પ્રક્રિયા સાથે સંકળાયેલા હોય જુદા જુદા જે રોકેટ છે એની અંદર હાઇડ્રોજનનું દહન થાય છે તો એ પણ એક રેડોક્સ પ્રક્રિયા છે આમ તો દહનની પ્રક્રિયા છે એનો સમાવેશ આપણે રેડોક્સ પ્રક્રિયાની અંદર કરીએ છીએ એક પ્રકારની રેડોક્સ પ્રક્રિયા છે એકનું રિડેક્શન થતું હોય અને એકનું ઓક્સિડેશન થતું હોય આ ઉપરાંત અતિક્રિયાશીલ જે ધાતુઓ છે અને અધાતુઓ છે એના નિષ્કર્ષણ માટે વિદ્યુત રસાયણ પ્રક્રિયાઓની અંદર જે ઇલેક્ટ્રોકેમિકલ રિએક્શન થતા હોય ઇલેક્ટ્રોકેમિકલ રિએક્શનની અંદર આગળ આપણે બનાવટ જોશું વિદ્યુત વિભાજન દ્વારા તો એવા વિદ્યુત વિભાજન દ્વારા જુદા જુદા જે સંયોજનો મળતા હોય પછી એ ધાતુ હોય તોય ભલે ત્યાં આવા જુદા જુદા સંયોજન હોય તોય ભલે એની અંદર રેડોક્સ પ્રક્રિયા સંકળાયેલી હોય શુષ્ક અને ભીની બેટરી યાની ડ્રાય અને ડ્રાય સેલ ડ્રાય સેલ એટલે કયો આપણે જે પેલો ડટ્ટો વાપરતા હોય ને ઘડિયાળની અંદર પેન્સિલ સેલ વાપરતા હોય પછી મોટો પેલો જે છે એ એવો સેલ આવતો હોય ડટ્ટો આપણે જેને કહીએ છીએ તો એ બધાને ડ્રાય સેલ કહેવાય અને ભીના કોષ એટલે શું તો ભીના કોષની અંદર આપણે લેડ સંગ્રહ કોષનો ઉપયોગ કરીએ છીએ તમારા મોટરસાઇકલની અંદર તમારા કારની અંદર ઘરની અંદર જે ઇન્વર્ટર હોય તો એની અંદર જે બેટરી હોય એ બેટરી બધી ભીના સેલની અંદર આવે તો આવા ડ્રાય સેલ હોય કે વિનો સેલ હોય એની અંદર પણ રેડોક્સ પ્રક્રિયા થતી હોય કોઈ પણ ધાતુને કાટ લાગતી હોય તો એની સાથે પણ રેડોક્સ પ્રક્રિયા સંકળાયેલી છે અને હાલની અંદર તમે જાણો છો કે હાઇડ્રોજન અર્થવ્યવસ્થા આવી રહી છે હાઇડ્રોજન અર્થવ્યવસ્થાની અંદર શું છે તો આપણે જે પેટ્રોલથી ચાલતા વાહનો છે સીએનજીથી ચાલતા વાહનો છે એ વાહનો હવે ફ્યુચરની અંદર હાઇડ્રોજનનો બળતણ તરીકે ઉપયોગ કરી અને ચલાવવામાં આવશે એમાં હાઇડ્રોજન ફ્યુલ સેલનો ઉપયોગ થશે તો એની જે અર્થવ્યવસ્થા થઈ રહી છે એમાં પણ રેડોક્સ પ્રક્રિયા સંકળાયેલી છે અને તમે જાણો પ્રમાણ છે દ્વારા યાની ક્લોરોફ્લોરો કાર્બન દ્વારા જે ઓઝોન લેયરની અંદર ગાબડું પડે છે એ ગાબડા સાથે પણ રેડોક્સ પ્રક્રિયા જ સંકળાયેલી છે તો આ બધાની અંદર રેડોક્સ પ્રક્રિયાઓ સંકળાયેલી છે તો ચાલો આપણે એના અભ્યાસની શુભ શરૂઆત કરીએ તો પહેલા આપણે એનો ચીર સંમત ખ્યાલ મેળવીએ તો ચાલો મૂળ રીતે ઓક્સિડેશન એટલે શું તો મૂળ રીતે ઓક્સિડેશન એટલે ઓક્સિજન ઉમેરણ કોઈ પણ તત્વની અંદર ઓક્સિજન ઉમેરાય એટલે એને ઓક્સિડેશન કહેવાય મૂળ મૂળ રીતે રીતે ઓક્સિડેશન ઓક્સિડેશન એટલે એટલે શું તો ઓક્સિજનનો ઉમેરો અને તમે જાણો છો કે વાતાવરણની અંદર સૌથી વધારે પ્રમાણમાં રહેલો વાયુ છે એ નાઇટ્રોજન છે પણ નાઇટ્રોજન તો નિષ્ક્રિય વાયુ છે સેકન્ડ હાઈએસ્ટ નંબર ઉપર ઓક્સિજન આવે ઓક્સિજનના ટકા જ જોઈ પણ એ સક્રિય વાયુ છે એટલે આ જે ઓક્સિજન છે એ ઓક્સિજનને કારણે પૃથ્વી ઉપરના મોટા ભાગના જે તત્વો છે એની સાથે એ ઓક્સિજનની પ્રક્રિયા થતી હોય અને મોટા ભાગના તત્વો ઓક્સાઇડ તરીકે આપણને મળતા હોય દાખલા તરીકે લોખંડો એને લાંબો સમય ખુલ્લો રહેવા દો તો વાતાવરણમાંના ઓક્સિજન સાથે એ પ્રક્રિયા કરશે અને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને એનો ઓક્સાઇડ બનાવી નાખશે એનો ઓક્સાઇડ એટલે કાટ લોખંડ કટાઈ ગયું રેડી આ એક રેડોક્સ પ્રક્રિયા છે તો ઓક્સિડેશન એટલે શું તો વાસ્તવમાં ઓક્સિજનનો ઉમેરો ઓક્સિજનનો ઉમેરો

ઉમેરો થયો થયો એટલે ડાયોક્સાઇડ બરાબર તો આ ધાતુ છે ધાતુની અંદર ઓક્સિજનનો ઉમેરો થયો આ અધાતુ છે અધાતુની અંદર પણ ઓક્સિજનનો ઉમેરો થયો ઇન શોર્ટ ઓક્સિજનનો ઉમેરો એટલે ઓક્સિડેશન તો એમજી નું ઓક્સિડેશન થાય છે અને સલ્ફરનું પણ ઓક્સિડેશન થાય છે હવે આપણે આ જ વ્યાખ્યા છે એ વ્યાખ્યા મિથેનની અંદર આપણે લાગુ પાડીએ તો મિથેનના દહનની પ્રક્રિયાની આપણે વાત કરીએ તો આ મિથેન લીધો એને આપણે સળગાવીએ ઓક્સિજનની હાજરીમાં ઓક્સિજનની હાજરીમાં સળગાવ્યો એટલે અહીં કાર્બન હતો આ કાર્બનની અંદર ઓક્સિજન ઉમેરાણો કાર્બનની અંદર ઓક્સિજન ઉમેરાણો એટલે મિથેનનું થયું ઓક્સિડેશન રેડી તો આ મિથેનનું થઈ ગયું ઓક્સિડેશન ક્લિયર આટલી વસ્તુ ઓકે પણ તમે સાથે સાથે જોઈ શકો છો કે આ કાર્બન જે મિથેન છે ને એ મિથેને ઓક્સિજન સ્વીકાર્યો એટલે ઓક્સિડેશન કરું પણ સાથે સાથે તમે જુઓ તો મિથેનમાં કાર્બન સાથે ચાર હાઇડ્રોજન હતા અને હવે કાર્બન ડાયોક્સાઇડ બન્યો એમાં હાઇડ્રોજન નથી યાની એને હાઇડ્રોજન ગુમાવ્યા તો આને જો ધ્યાનપૂર્વક આપણે અવલોકનની અંદર લઈએ તો મિથેનની અંદર બે ક્રિયા થાય છે એ ઓક્સિજનનો સ્વીકાર પણ કરે છે અને હાઇડ્રોજન મુક્ત પણ કરે છે તો આના પરથી રસાયણ વિજ્ઞાનીઓએ આ ઓક્સિડેશનની બીજી વ્યાખ્યા આપી એને ઓક્સિડેશનની બીજી વ્યાખ્યા આપી એને ઓક્સિડેશનની બીજી વ્યાખ્યા એમ આપી જો હાઇડ્રોજન મુક્ત કરે ને તો પણ ઓક્સિડેશન એટલે હવે આપણી પાસે ઓક્સિડેશનની એવી વ્યાખ્યા થઈ કે જો કોઈ પણ પ્રક્રિયાની અંદર ઓક્સિજન ઉમેરાતો હોય અથવા હાઇડ્રોજન મુક્ત થતો હોય તો તેને ઓક્સિડેશન કહેવાય રેડી તો હવે આપણી પાસે જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા આવી રીતની છે યાની ઓક્સિડેશન ની અંદર આપણે હાઇડ્રોજન દૂર થાય તો પણ આપણે એને ઓક્સિડેશન કહી દીધો દાખલા તરીકે આ પ્રક્રિયા જોવો આ પ્રક્રિયા છે H2S ની હાઇડ્રોજન સલ્ફાઈડ કહેવાય આ ચાલો તો હવે આ પ્રક્રિયાના આધારે આપણે ઓક્સિડેશન કહીએ તો આ ઓક્સિજન છે ઓક્સિજન ઉમેરાણો કેની અંદર ઉમેરાણો તો ઓક્સિજન ઉમેરાણો આની અંદર અને હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનમાં શું બની ગયો H2O ઓ બની ગયો એટલે આપણે ઓક્સિડેશન કહેશું કોને આધારે ઓક્સિજનને આધારે બરાબર પણ હાઇડ્રોજનને આધારે આપણે કહીએ તો જુઓ આ H2S એસ હતો આ H2S માં એસમાં અહીં સલ્ફર સાથે બે હાઇડ્રોજન હતા અને સલ્ફર સાથે હાઇડ્રોજન દૂર થયા એટલે આ એચ નું શું થયું એચ ટુ હાઇડ્રોજન દૂર કર્યા એચ એ હાઇડ્રોજન દૂર કર્યા એટલા માટે સલ્ફર ઉત્પન્ન થયો અને હાઇડ્રોજન દૂર કર્યા એટલે એનું ઓક્સિડેશન થયું તો આ કેસની અંદર ઓક્સિજન કરતાં હાઇડ્રોજનને આધારે આપણે વધારે સરળતાથી સમજાવી શકીએ છીએ એટલે હવે આપણી વ્યાખ્યા જે છે એ અપડેટ થઈ ગઈ ઓક્સિજનનો ઉમેરો અથવા હાઇડ્રોજન દૂર થવા શું આપણે રેડી જેમ જેમ રસાયણ વિજ્ઞાનીઓ આવી વધારે ને વધારે પ્રક્રિયાનો અભ્યાસ કરતા ગયા ને એમ વ્યાખ્યાની અંદર જે છે એ બદલાવ આવતો ગયો એમ નવી નવી બાબતો એમને જે છે એ જાણવા મળી બરાબર હવે એમને એવો ખ્યાલ આવ્યો ઓક્સિજન ઉમેરાય તો જ ઓક્સિડેશન વધારે છે તો ઓક્સિજનની જગ્યાએ આગળ આપણે ઓક્સિજનથી આગળ ગયા અને એવું કીધું કે જે રાસાયણિક પ્રક્રિયાની અંદર ઓક્સિજન ઉમેરાતો હોય અથવા વધુ વિદ્યુત ઋણ તત્વો ઉમેરાતો હોય અથવા હાઇડ્રોજન દૂર થતો હોય તો એને આપણે શું કહેશું ઓક્સિડેશન બરાબર તો વધુ વિદ્યુત ઋણ ઉમેરાય તો જ ઓક્સિડેશન હાઇડ્રોજન દૂર થયો એવી રીતે જો ઓછી વિદ્યુતઋણતાવાળો ઘટક દૂર થાય તો એને ઓક્સિડેશનનો કહેવાય તો કે હાલો ભાઈ એ પણ શું કર્યું એટલે હવે એની વ્યાખ્યા જે છે એ અપડેટ થઈ ગઈ ઓક્સિડેશન એટલે શું તો ઓક્સિડેશન એટલે ઓક્સિજનનો ઉમેરો અથવા હાઇડ્રોજનનું દૂર થવું અથવા વધુ વિદ્યુત ઋણ તત્વનો ઉમેરો અથવા ઓછા વિદ્યુત ઋણ તત્વનું દૂર થવું આને કહેવાય ઓક્સિડેશન રેડી તો આ બાબતનો ખ્યાલ આપણે આવા કેટલાક ઉદાહરણ દ્વારા મેળવીએ તો ચાલો આ મેગ્નેશિયમની આપણે પ્રક્રિયા કરીએ છીએ તો આ જે મેગ્નેશિયમની જુદી જુદી પ્રક્રિયા છે અહીં આપણે લીધેલું છે મેગ્નેશિયમ મેગ્નેશિયમની આપણે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીએ અને મેગ્નેશિયમ ઓક્સાઇડ મેળવતા હતા એને તો આપણે ઓક્સિડેશન કહેતા હતા પણ આ મેગ્નેશિયમ છે વધુ વિદ્યુત ધનમય તત્વ એની અંદર ફ્લોરીનેડ થયું ફ્લોરીનની વિદ્યુત ગુણતા વધારે ક્લોરીનેડ થયું ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે સલ્ફરની વિદ્યુત ઋણતા મેગ્નેશિયમ કરતાં વધારે એ એડ થયું તો આ બધા જ જે કેસ બને છે એ કેસની અંદર શું થાય છે વધુ વિદ્યુત ઘટક એડ થાય છે તો વ્યાખ્યા આપણે અપડેટ કરી નાખી કે ઓક્સિજનનો ઉમેરો થાય અથવા વધુ વિદ્યુત ઋણ તત્વોનો ઉમેરો થાય તો એને આપણે શું કહેશું ઓક્સિડેશન કહેશું તો આ રીતે આપણે જે વ્યાખ્યા છે એ વ્યાખ્યાને અપડેટ કરી દીધી કે ભાઈ માત્ર ઓક્સિજનનો ઉમેરો નહીં ઓક્સિજનના ઉમેરા ઉપરાંત તમે વધુ વિદ્યુત ઋણ તત્વોનો ઉમેરો પણ આની અંદર એડ કરી દો એટલે જો વધુ વિદ્યુત ઋણ તત્વ ઉમેરાતું હોય ને તો ઓક્સિડેશન બરાબર તો હાઇડ્રોજન કે મારો શું વાક મારી વિદ્યુત ઋણતા ઓછી છે તો મને વ્યાખ્યામ ફેરફાર કરી દીએ તો આપણે ન્યાય ફેરફાર કરના કહો કે માત્ર ને માત્ર ઓક્સિડેશન માટે હાઇડ્રોજનનું દૂર થવું એને જ આપણે ઓક્સિડેશન નથી કહેતા પણ હાઇડ્રોજનની જગ્યાએ કોઈ પણ ઓછા વિદ્યુત ઋણ તત્વ અથવા વધુ વિદ્યુત ધનમય તત્વ જો દૂર થતું હોય ને તો એને પણ આપણે શું કહી દઈએ છીએ ઓક્સિડેશન કહી દઈએ છીએ ચાલો એના માટેની આપણે એક પ્રક્રિયા જોઈ લઈએ તો આ આપણને પ્રક્રિયા આપી છે આ પ્રક્રિયાની અંદર એક સંકીર્ણ સંયોજન આપણને આપેલું છે તો આ સંકીર્ણ સંયોજન આ સંકીર્ણ સંયોજન જે આપણને આપેલું છે એની એચ ટુ ઓ ટુ સાથે આપણે પ્રક્રિયા કરીએ છીએ એચ ટુ સાથે આપણે પ્રક્રિયા કરીએ એટલે આની પ્રક્રિયા થઈને આપણને આમ મળ્યું અહીંયા કેટલા છે કે ફોર અહીંયા કેટલા છે કે થ્રી એટલે આ સંયોજને શું કર્યું તો આ સંયોજને એક વિદ્યુત ધનમય તત્વ છે ને એ ગુમાવ્યું વિદ્યુત ધનમય તત્વ ગુમાવે એટલે એનું શું થયું કહેવાય

આ જે સંયોજન છે એને કહેવાય પોટેશિયમ ફેરોસાઇનાઇડ અને આ છે એને કહેવાય પોટેશિયમ ફેરીસાઈનાઇડ આ પોટેશિયમ ફેરી આ પોટેશિયમ ફેરોસાઇનાઇડ આ પોટેશિયમ જે ફેરોસાઇનાઇડ છે કે ફોર એફી સિએન સિક્સ ફેરોસાઇનાઇડ છે એમાં એફીની ઓક્સિડેશન અવસ્થા પ્લસ ટુ હોય અને ફેરીસાઈનાઇડમાં એફીની ઓક્સિડેશન અવસ્થા પ્લસ થ્રી હોય ઓક્સિડેશન અવસ્થાને આધારે હજુ આપણે ઓક્સિડેશન અને રિડક્શન કહેવાનું બાકી છે એટલે આપણે પછી જોશું હવે આપણે અહીંથી આગળ વધીએ તો અહીં આપણે જોયું કે આપણે જે પોટેશિયમ ફેરોસાઇનાઇડ લીધો હતો એ પોટેશિયમ ફેરોસાઇનાઇડ યા કેફોર એફિસિયન્ટમાંથી કેથરી એફિસિયન્ટ બન્યો આ કેથ્રી એફિસિયન્ટ બને છે તે દરમિયાન કેફોર એફિસિયન્ટ એક પોટેશિયમ દૂર થાય છે આ પોટેશિયમ દૂર થાય તો પોટેશિયમ વધુ વિદ્યુત ધનમય તત્વ છે એટલે વધુ વિદ્યુત ધનમય તત્વ દૂર થતું હોવાથી એ પ્રક્રિયાને આપણે શું કહીશું ઓક્સિડેશન તો હવે અલ્ટિમેટલી આજે આપણે જેટલી ઓક્સિડેશનની ચર્ચા કરી એને આધારે ઓક્સિડેશન શબ્દને કેવી રીતે આપણે વ્યાખ્યાયિત કરી શકીએ

તો ઓક્સિજનનો ઉમેરો એટલે ઓક્સિડેશન તો ઓક્સિજન દૂર થવું એટલે જેવી રીતે ઓક્સિડેશનની પ્રક્રિયા આપણે મોડીફાઈ કરી એવી રીતે રિડક્શનની પ્રક્રિયા પણ આપણે આજ રીતે મોડીફાઈ કરી શકીએ એમાં ઓક્સિડેશન કરતાં ઉલટું હોય તો આપણે કહી શકીએ કે ઓક્સિજન અથવા વધુ વિદ્યુત ઋણમય તત્વ દૂર થવું આ દૂર થવાની ક્રિયા આપણે શું રિડક્શન અથવા તો હાઇડ્રોજન અને વધુ વિદ્યુત ધનમય તત્વ ઉમેરાવાની ક્રિયા છે એને આપણે શું કહેશું રિડક્શન યાની રિડક્શનમાં ઓક્સિડેશન કરતા ટોટલી ઉલટું થતું હોય છે ચાલો તો આને આધારે આપણે રિડક્શન પ્રક્રિયાના ઉદાહરણ જોઈ લઈએ તો રિડક્શન પ્રક્રિયાના ઉદાહરણની વાત કરીએ તો પેલું આપણને આપ્યું છે યાની મર્ક્યુરીનો ઓક્સાઇડ એમાંથી બની ગયો એચજી લિક્વિડ અવસ્થાની અંદર યાની આને શું કર્યું ઓક્સિજન દૂર કર્યું ઓક્સિજન દૂર થયો એટલે એને શું કહેવાય રિડક્શન એટલે કેનું થયું આનું રિડક્શન થયું એચજીઓનું રિડક્શન થયું બીજું એફીસીએલ થ્રી અહીંયા છે એફીસીએલ થ્રી એની એચ ટુ સાથે પ્રક્રિયા થઈ એટલે અહીંયા ભાઈનું એફીસીએલ ટુ તો જો અહીંયા ત્રણ સીએલ હતા આમાં કેટલા સીએલ થયા બે સીએલ થયા તો આમાંથી એક વધુ વિદ્યુત ઋણ જે ક્લોરાઇડ છે એ દૂર થયું ક્લોરાઇડ દૂર થયું એટલે આ પ્રક્રિયામાં એફીસીએલ થ્રીનું શું થયું રિડક્શન હવે તમે વિચારો જોઈએ આમાં આપણે હજી ઓક્સિડેશનને રિડક્શન ઓક્સિજનને આધારે લાગુ પાડી શકીએ આમાં ઓક્સિજનને આધારે હાઇડ્રોજનને આધારે લાગુ પાડો જોઈએ નહીં પડે સમજાય છે વાત હાઇડ્રોજનને આધારે શું કહેવાય તો હાઇડ્રોજનનો ઉમેરો થાય ને તો એને રિડક્શન કહેવાય અથવા ઓક્સિજન દૂર થાય તો રિડક્શન કહેવાય તો જોવો જોઈએ આમાં નથી હાઇડ્રોજન ઉમેરાતો કે નથી ઓક્સિજન દૂર થતો તોય આપણે એને શું કીધું એનું રિડક્શન કીધું શા માટે રિડક્શન કીધું કારણ કે વ્યાખ્યા આપણે મોડિફાય કર નાખી કે મારા ભાઈ માત્ર ઓક્સિજન દૂર થાય એ જ રિડક્શન નથી ઓક્સિજનની સાથે કોઈ વધારે વિદ્યુતઋણ તત્વ જો એની બદલે દૂર થાય ને તો એને પણ આપણે રિડક્શન કહીએ છીએ એટલે આપણે રિડક્શન તરીકે સમજાવી શકીએ રેડી ચાલો એના પછીની પ્રક્રિયાની આપણે વાત કરીએ તો આ છે ઇથીન ઇથિનની અંદર એચ ટુ ઉમેરાણો આની પ્રક્રિયા કરી અને હાઇડ્રોજન ઉમેરાણો તો અહીં આપણે કહેશું આ રિડક્શન છે કેમ તો કે આમાં હાઇડ્રોજનનું ઉમેરણ થયું હાઇડ્રોજન ઉમેરાણો એટલે રિડક્શન આ ઓક્સિજન દૂર થયો એટલે રિડક્શન આમાં વધુ વિદ્યુત ઋણ તત્વ દૂર થયો એટલે રિડક્શન આમાં હાઇડ્રોજન ઉમેરાણો એટલે રિડક્શન આમાં એચજી સીએલ ટુ છે એમાંથી શું બની ગયું એચજી ટુ સીએલ ટુ તો આમાં એચજી એક ઉમેરાણો જો આમાં એચજી સીએલ ટુ છે અને આમાં શું થઈ ગયું એચ જી ટુ સીએલ ટુ એટલે આમાં એક વિદ્યુત ધનમય તત્વ ઉમેરાણું એટલે જોઈએ તો અહીંયા શું છે ઉમેરાણું એટલે આનું શું થયું ઓક્સિડેશન આમાં વિદ્યુત ધનમય ઉમેરાણો એટલે એનું રિડક્શન તો આનું રિડક્શન અને એનું ઓક્સિડેશન તો આ રીતે આપણે ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયા સમજાવી શકીએ Clear? તો અહીંયા એસેડની ઓક્સિડેશન અવસ્થા પ્લસ ટુ છે એટલે આપણે એને સ્ટેનઅસ ક્લોરાઈડ કહેશું અહીં એસેડની ઓક્સિડેશન અવસ્થા પ્લસ ફોર છે એટલે એને આપણે સ્ટેનિક ક્લોરાઇડ કહેશું તો અહીં મર્ક્યુરીનું તો રિડક્શન થાય છે પણ સાથે સાથે આ ટીનનું શું થાય છે ઓક્સિડેશન થાય છે તો આને આધાર આપણે કહી શકીએ કે આ ઓક્સિડેશન અને રિડક્શનની જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ હંમેશા કેવી હોય સાથે સાથે હોય બધા જ કેસની અંદર આપણે આ રીતે જે છે એ લઈ શકતા હોય બધા જ કેસની અંદર ઓક્સિડેશન અને રિડક્શનની જે પ્રક્રિયા હોય ને એ હંમેશા સાથે સાથે જ થતી થતી અને સાથે સાથે થતી હોય એટલા માટે આપણે એને રેડોક્સ પ્રક્રિયા કહીએ છીએ ચલો આ રેડોક્સ પ્રક્રિયાની અંદર એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું દાખલા તરીકે હું એક પ્રક્રિયા લખું છું અહીં પ્રક્રિયાની અંદર હું લખું છું એફઈ ટુ ઓ થ્રી એફઈ ટુ ઓ થ્રી આની હું પ્રક્રિયા કરું એલ્યુમિનિયમ સાથે આની એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરું અને અહીંથી હું લખું છું એફી અને સામે લખું છું એલ ટુ ઓ થ્રી ચાલો આ રીતનું રિએક્શન લખું છું આ એક રિએક્શન મેં લખ્યું બરાબર તો આ પ્રકારનું રિએક્શન આપણે લખીએ એટલે અહીં થશે ટુ અહીં મારે લેવા પડશે ટુ આ રીતે રિએક્શન આપણે બેલેન્સ કરશું ઓકે હવે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર આ એફી ટુ ઓ થ્રી હતું એની પાસે ત્રણ ઓક્સિજન હતા એમાંથી નિપજ શું મળી

એટલે આને ઓક્સિજન સ્વીકાર્યા ઓક્સિજન સ્વીકાર એટલે એનું શું થયું ઓક્સિડેશન થયું રેડી વસ્તુ પોતાનું શું થયું એની આપણે વાત કરી તો આનું રિડક્શન થયું આનું ઓક્સિડેશન થયું બરાબર પણ બીજી વસ્તુ બીજી વસ્તુની હું જે વાત કરું છું ને એ વસ્તુ તમે ધ્યાનમાં રાખો કે આનું થ્યુ રિડક્શન આ એફી ટુ ઓ થ્રીનું થ્યુ રિડક્શન પણ શું કામ થયું એલ્યુમિનિયમ હારે હતો એટલે એટલે આ જે એલ્યુમિનિયમ છે એ એલ્યુમિનિયમને કહેવાય રિડક્શન કરતા કારણ કે એને આનું રિડક્શન કરી નાખ્યું સમજાણી એટલી વાત બરાબર એના કરતાં ઊંઘું વિચારું કે આ એલ્યુમિનિયમ હતું એલ્યુમિનિયમનું શું થયું ઓક્સિડેશન થયું પણ શું કામ ઓક્સિડેશન થયું કારણ કે આ ભેગો હતો ને એટલે એટલે આને એલ્યુમિનિયમનું શું કર્યું ઓક્સિડેશન એટલે આને કહેવાય ઓક્સિડેશન કરતા આટલી વસ્તુ ક્લિયર તો આ તમે કહી શકો કે રિડક્શન કરતા હોય ને એનું હંમેશા પોતાનું શું થતું હોય ઓક્સિડેશન અને જે ઓક્સિડેશન કરતા હોય બીજાનું ઓક્સિડેશન કરતો હોય એટલે એનું શું થતું હોય રિડક્શન એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે જે પદાર્થ બીજાનું ઓક્સિડેશન કરે છે તેને આપણે ઓક્સિડેશન કરતા કહીએ છીએ પણ ત્યાં ઓક્સિડેશન કરતાનું સ્વયં રિડક્શન થતું હોય રેડી તો આવી જ રીતે આપણે રિડક્શન કરતાની વ્યાખ્યા આપી શકીએ રિડક્શન કરતા એટલે શું તો સામેવાળાનું રિડક્શન કરે ને રિડક્શન કરતા કહેવાય પણ રિડક્શન કરતા હોય ને એનું પોતાનું ઓક્સિડેશન થતું હોય રેડી તો આ રીતે આપણે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતાં આપણે કહી શકીએ ચાલો આપણને કેટલાક કોયડા આપેલા છે તે કોયડાની ચર્ચા કરીએ અને આપણે મેળવેલું જે જ્ઞાન છે એ જ્ઞાન આપણે તપાસીએ તો અહીંયા આપણે એક પ્રક્રિયા આપી છે એમાં આપણને એવું કીધું છે નીચે દર્શાવેલી પ્રક્રિયામાં તમે ઓળખી બતાવો કે કોનું ઓક્સિડેશન થાય છે અને કોનું રિડક્શન થાય છે ઓક્સિડેશન કોનું થાય છે રિડક્શન સી એલ ટુ છે ચાલો તો હવે આપણે આમાં જોઈએ કે આની અંદર આ જે સલ્ફર છે એ સલ્ફર સાથે કોણ હતું ભાઈ તો સલ્ફર સલ્ફર સાથે હાઇડ્રોજન હતા અને હવે સલ્ફર ભાઈ તો એકલા છે એટલે સલ્ફરભાઈ હાઇડ્રોજન દૂર કર્યા ભાઈ હાઇડ્રોજન દૂર કર્યા એટલે એનું શું થયું કહેવાય ઓક્સિડેશન એટલે આનું થયું ઓક્સિડેશન શા માટે એનું ઓક્સિડેશન થયું કારણ કે એને એચ ગુમાવ્યા જો અહીંયા હતા ને એચ ટુ એસમાં અહીંયા નથી એટલે એનું ઓક્સિડેશન થયું આનું વિચારવું જોઈએ આ બચારો સીએલ ટુ હતો ક્લોરીન પણ શું થઈ ગયું એમાંથી એચ સીએલ બની ગયો હાઇડ્રોજન સ્વીકારો તો આજે સીએલ ટુ છે એ સીએલ ટુ એચને સ્વીકાર સીએલ ટુ નું થયું તો આ થયું 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 રિડક્શન રિડક્શન રેડી તો તો આનું આનું ઓક્સિડેશન અને ક્લિયર આટલી વસ્તુ આના પરથી રિડક્શન અને ઓક્સિડેશન બંને સાથે સાથે થાય હમસાજ સાથે એટલે આપણે કહીએ છીએ રેડોક્સ ચાલો બીજાની આપણે વાત કરીએ તો બીજું આપણને આવવા આપેલું છે હજારે અને આ એફી થ્રી ઓ ફોરની પ્રક્રિયા થઈ અને એમાંથી બની ગયું એ ફી કેટલા બીના એ આપણે કામનું નથી શેમાંથી શું બઈનું ઓક્સિજન હતો તો આને શું કર્યું ઓક્સિજન ગુમાવ્યો ઓક્સિજન ગુમાવે એટલે એને શું કહેવાય રિડક્શન ઓકે આ છે એલ્યુમિનિયમ એલ્યુમિનિયમ થઈ ગયું એલ ટુ થ્રી તો અહીંયા તો બચ્ચારો ખાલી એલ્યુમિનિયમ હતો જો એલ્યુમિનિયમ મેળવી લીધા અને જો એ ઓક્સિજન મેળવી લઈએ તો ઓક્સિજન પ્લસ ઓક્સિજનનો ઉમેરો એને કહેવાય ઓક્સિડેશન તો આનું ઓક્સિડેશન થયું અને આનું રિડક્શન થયું ઓકે અરે આનું ઓક્સિડેશન થયું એટલે આને કહેવાય રિડક્શન કરતા અને આને કહેવાય ઓક્સિડેશન કરતા ઓકે ચાલો એના પછી આપણને આપેલું છે તો આ આપણે વાત કરીએ તો આ રિએક્શન સોડિયમ અને એડી હવે આપણે આની વાત કરીએ જોજો ખાસ સમજો નહીતર જે છે આની અંદર તકલીફ પડે એમ છે આ સોડિયમ છે સોડિયમ કેવી અવસ્થામાં છે સોલિડ અવસ્થામાં છે અને આ કોણ છે હાઇડ્રોજન તો અહીંયા સોડિયમ ને હાઇડ્રોજન આ બે છે બરાબર હવે આપણે આની વાત કરીએ હાઇડ્રોજન ફૂલી જાય વિદ્યુત ધનમય ને વિદ્યુત ઋણમય તત્વની આપણે વાત કરીએ તો આ સોડિયમ છે ને ધાતુ છે આ ધાતુ છે ને એટલે વિદ્યુત ધનમય તત્વ હોય કેવું હોય વિદ્યુત ધનમય તત્વ હોય તો હાઇડ્રોજન અને સોડિયમ આ બેની જ્યારે સાપેક્ષમાં આપણે વાત કરીએ ને તો એ બંને જ્યારે સાથે પ્રક્રિયા કરતા હોય ત્યારે સોડિયમ ધાતુ તરીકે વર્તતો હોય અને હાઇડ્રોજન અધાતુ તરીકે વર્તતો હોય તો આ ધાતુ છે વિદ્યુત ધન્મય તત્વ એની અંદર હાઇડ્રોજન ઉમેરાણો પણ હાઇડ્રોજનનું વિદ્યુત ધન્મય તત્વ પણ હાઇડ્રોજનનું વિદ્યુત ધન્મયત્વ જે છે ને એ સોડિયમ કરતાં ઓછું છે એટલે સોડિયમ છે એ સોડિયમનું શું થયું ઓક્સિડેશન બરાબર અને હાઇડ્રોજન છે એમાં એના કરતાં વધુ વિદ્યુત ધનમય ધાતુ ઉમેરાણી વિદ્યુત ધનમય ધાતુ ઉમેરાણી એટલે એનું શું થયું રિડક્શન રેડી આ રીતે જો તમે હાઇડ્રોજન વાળું લાગુ પાડવા જાશો તો એ ખોટું થાશે હાઇડ્રોજન લાગુ પાડવા જશો તેમ કહેશો સોડિયમ હતો સોડિયમે હાઇડ્રોજન સ્વીકાર્યો હાઇડ્રોજન સ્વીકાર્યો એટલે સોડિયમનું રિડક્શન થયું બરાબર પણ એ વાત ખોટી છે અને સોડિયમનું રિડક્શન ન થતું હોય સોડિયમનું ઓક્સિડેશન થતું હોય કારણ કે સોડિયમ એને માંથી એને પ્લસ બનતો હોય ઓકે એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની આવી જ્યારે ગુચ આવી જ્યારે ગુછડામણ ઉત્પન્ન થાય ત્યારે આમ તો કોઈ પણ પ્રકારની જે પ્રક્રિયા છે એમાં ઓક્સિડેશન થાય છે રિડક્શન થાય છે નક્કી કરવું હોય તો સૌથી બેસ્ટમાં બેસ્ટ મેથડ છે ઇલેક્ટ્રોન વિનિમય કેનું ઓક્સિડેશન આંકને આધાર આપણે નક્કી કરી શકીએ પણ એ આપણે પછીના લેક્ચરની અંદર ભણશું ક્લિયરલી વસ્તુ ઓકે તો એ આપણે હવે આગળના લેક્ચરની અંદર ભણશું ત્યાં સુધી બધાને બાય ભાઈ આવજો